ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં તમારું સ્વાગત છે આજે આપણે પ્રશ્ન નંબર 15 જોશું એમાં શું કીધું છે વાક્ય મોટેથી વાંચી જે રંગનો શબ્દ છે એ રંગના ખાનામાં લખો કાગડો તરસ્યો હતો કાગડાએ યુક્તિ કરી પેલું વાક્ય તમને એવું આપેલું છે તો તરસ્યો શબ્દ કયા અક્ષરથી લખેલું છે તો કે ગુલાબી તો ગુલાબી રંગનું ખાનું છે એમાં આપણે એ શબ્દ લખવાનું તરસ્યો પછી યુક્તિ શબ્દ દુધિયા રંગથી લખેલો છે તો એ દુધિયા ખાનામાં આપણે લખશું પછી ફૂલ છે ગુલાબી અક્ષરથી છે તો એને આપણે ગુલાબી અક્ષરમાં લખશું બોક્સમાં પછી ફૂટીઓ છે એ દુધિયા બોક્સમાં લખશું કારણ કે દુધિયા અક્ષરથી લખેલું છે એ લખવાનું ફૂટીયો એના પછી ભરતપુરનો ભવ્ય ભટ્ટ લાડવા કરે સફાચ ભવ્ય છે એ ગુલાબી અક્ષરે છે તો એ ગુલાબી બોક્સમાં લખશું ભટ્ટ છે એ દૂધિયા અક્ષરે છે તો લખશું સફાચટ છે એ લીલા અક્ષરે છે તો એને લીલા બોક્સમાં લખશું આવી રીતે જે કલર એ અક્ષર લખેલા છે એ બોક્સમાં આપણે લખવાનું છે નીચે જગું જૂઠું બોલ્યો એટલે તનુએ તેની કિટા કરી જગું ગુલાબી અક્ષરે તો ગુલાબી બોક્સમાં પછી જુઠ્ઠું

પછી કાપ્યો શબ્દ દુધિયા અક્ષરે છે તો આપણે દુધિયા બોક્સમાં લખશું પછી વ્યક્ત શબ્દ લીલા અક્ષરે છે તો આપણે લીલા એના પછી આપણે પાછળ પાછળ જોઈએ તો તો રીતે આપેલું છે લખીએ શિવન્યા એ પપ્પા પાસેથી સો રૂપિયા માંગ્યા પપ્પાએ તેને ફક્ત પચાસ રૂપિયા આપ્યા તો શિવન્યા છે એ ગુલાબી અક્ષરે છે તો એને ગુલાબી બોક્સમાં લખશું શિવન્યા પછી પપ્પા છે એ દુધિયા અક્ષરે છે તો દુધિયા બુક્સમાં લખવાનું માગ્યા લીલા અક્ષરે છે તો તો આપણે આપણે લીલા બોક્સમાં માગ્યા પછી એ કેસરી કેસરી અક્ષરે છે એવી જ રીતે નીચે જોઈએ દાદા રોજ કૃષ્ણ મંદિર જાય છે તે કૃષ્ણના ભક્ત છે કૃષ્ણ મંદિર છે ગુલાબી અક્ષરે લખેલું છે તો આપણે ગુલાબી બુક્સમાં લખવાનું કૃષ્ણ ભક્ત છે તો આપણે લખશું ભક્ત આપણા ગુજરાત છે તો રાજ્યનું એ ગુલાબી અક્ષરે છે તો આપણે લખશું રાજ્યનું નીચે જિલ્લા એ દુધિયા અક્ષરે છે તો આપણે લખશું જિલ્લા એના પછી ધનસુખ લાલ ગજ્જર ધનાઢ્ય વ્યક્તિ છે તેઓ હંમેશા પ્લેનમાં મુસાફરી કરે છે તો ધનસુખ લાલ ગઝર ગઝર છે ગુલાબી અક્ષરે લખેલું છે તો આપણે ગુલાબી બોક્સમાં ગઝર લખીશું પછી ધનાઢ્ય એ દૂધિયા અક્ષરે લખેલું છે તો આપણે દૂધિયા બોક્સમાં લખીશું વ્યક્તિ લીલા અક્ષરે લખેલું છે એટલે એ લીલા બોક્સમાં લખીશું અને પ્લેન

એવી જ રીતે નીચેનું વાક્ય જોઈએ કાવ્યની કુલ્ફી ખૂબ ભાવે કાવ્યાને પાસ્તા પણ ભાવે તો કાવ્યા એ શબ્દ ગુલાબી અક્ષરે છે એટલે આપણે ગુલાબી બોક્સમાં કુલ્ફી શબ્દ છે દૂધિયા અક્ષરે છે તો આપણે દૂધિયા બોક્સમાં લખશું કુલ્ફી પાસ્તા છે લીલા અક્ષરે છે તો આપણે એ લખશું પાસ્તા હવે આપણે બાજુમાં જોઈએ અહીંયા નીચે તમને સરસ મજાનું છે ગીત આપેલું છે ગીત ઉપરથી આપણે શબ્દ લખવાના છે જો અમે રેતીમાં રંગભેર રમતા હતા અમે ભાઈ બેન સૌને ગમતા હતા અમે બાગ બગીચે રમતા હતા અમે ખીલેલા ફૂલડા સુંગતા હતા અમે રેતીમાં રંગભેર રમતા હતા અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા અમે રેતીમાં રંગભેર રમતા હતા અમે નદી તળાવે ફરતા હતા પાણી દેખીને તરવા પડતા હતા અમે રેતીમાં રંગભેર રમતા હતા અમે માટીના કુબા કરતા હતા કુબા એટલે કે માટીનું ઘર બનાવવું તે જોઈને આનંદે નાચતા હતા અમે રેતીમાં રંગભેર રમતા હતા તો એ શબ્દ છે ને ગીતના એ અહીંયા લખવાના છે તો આમાંથી કોઈ પણ ત્રણ શબ્દ તમારે લખવાના છે તો આપણે લખીએ રમતા પછી કુબા અને ગીતમાં અમે લખ્યું છે અમે એટલે કોણ તો અમે એટલે શું આવશે અમે ભાઈ ભાઈબહેન અમે એટલે ગીતમાં શું કીધું છે તો કે અમે એટલે આપણને ગીતમાં કીધું છે અમે ભાઈ બહેન તો આપણે જવાબમાં લખવાનું અમે એટલે ભાઈ બહેન કોણ અમે એટલે ભાઈ બહેન ભાઈ બહેન છે એ રમતા રમતા ગીત ગાય છે છે એટલે એટલે ભાઈ ભાઈ બહેન વાત કરેલી અમે કોણ તો કે પ્રશ્ન નંબર ઓગણીસ માં તમને શું કીધું છે ગીતમાંથી બંધ બેસતી પંક્તિ લખો એ કેવી રીતે તો આ ચિત્ર છે એમાં એ શું કરે છે તો કે ફૂલને ને સૂંઘે છે બે ભાઈ બહેન તો ફૂલને ને વાળું ગીત ગીતની કડી કઈ છે તો કે અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા અને ઓમ જોઈએ તો એ બગીચામાં રમે છે તો એ વાક્ય પણ લખી શકાય કે અમે બાગ બગીચે રમતા હતા તો અહીંયા જો એ ફૂલ સૂંઘે છે તો આપણે લખશું અમે ખીલેલા ફૂલડા સૂંઘતા

એના પછી નીચે એ શું કરે છે માટીનું ઘર બનાવે છે એટલે આપણે લખશું અમે માટીના કુબા કરતા હતા જો અહીંયા સરસ મજાનું વાક્ય આપેલું છે તો આપણે લખશું અમે માટીના કૂબા માટીના કૂબા એટલે માટીમાંથી ઘર બનાવે એ એને શું કહેવાય માટીના કૂબા અમે માટીના કુબા કરતા હતા બરોબર આવી રીતે વાક્ય લખવાનું છે સરસ મજાના જોઈ વ્યવસ્થિત વાક્ય તમારે લખવાના છે અસ્તુ